जेतपुर नवागढ़ नगर पालिका द्वारा प्रजाना आरोग्य ने लईने आजे तंत्र एक अनोखी कामगिरी करी हती। जेतपुर नवागढ़ नगर पालिका द्वारा प्रजाना आरोग्य ने लईने आजे पण खास कामगिरी करवामां आवी हती। देशभरमां लॉकडाउन चाली रह्या छे त्यारे तमाम धंधा रोजगारो बंद छे अने रेस्टोरेंट होटल आइसक्रीम पार्लर सहितनी खाद्यनी प्रिजर्वेटिव वस्तुनी दुकान बंद करवामां आवेल छे। त्यारे जेतपुर नवागढ़ नगर पालिका द्वारा अगमचेतीना पगला रूपे आजे एक जाहेरनामुं बहार पाडवामां आवेल हतुं। जे मुजब जेतपुरनी मिठाई डेरी आइसक्रीम पार्लर सहितना जे धંધાર્થીઓ હતા તેમને તાકીદ કરવામાં આવ્યા છે કે પડતર માલ પડ્યો છે તેની તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવી અને નાશ કરવા માટે યોગ્ય પગલા લેવા, જે અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના સ્ટાફ સાથે જેતપુરની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન ફરસાણ અને મીઠાઈની દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગમાં દુકાનોને પણ સહયોગ આપ્યો હતો અને જે પડતર ખાદ્ય સામગ્રી હતી તે નગરપાલિકાને આપી દેવામાં આવી હતી। નગરપાલિકાએ મીઠાઈ આઈસ્ક્રીમ શિખંડ ફરસાણ બધું મળીને અંદાજે 1000 કિલો જેટલી પડતર ખાદ્ય સામગ્રી કબજે કરી હતી અને તેને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં લઈ જઈને ખાડો ખોદી તેમાં દફન કરાવવામાં આવી હતી, જેથી કોઈ પણ પશુ ભૂલથી ના ખાય અને બીમાર ના પડે। જેતપુર નવાગઢ પોલીસ દ્વારા લોકોના આરોગ્યને લઈને આ પગલું ભરવામાં આવ્યું। કોરોના વાયરસને લઈને છેલ્લા 1.5 માસથી ને આજુબાજુથી લોકડાઉન કરવામાં આવેલ છે, તો ઘણી ખરી દૂધની ડેરીઓ, મીઠાઈની દુકાનો અને એવા માવાની આઇટમો બનાવતી દુકાનોમાં જૂનો માલ બનાવીને રાખેલો હોય, જે હાલમાં વેચે અથવા તો કોઈ ખાય તો એનાથી ઝેરી અસર થાય તેમ હોય, જેને અનુલક્ષીને હાલમાં જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા અમે એક અભિયાન ઉપાડેલ છે, જે અંતર્ગત અમોએ તમામ પબ્લિકને અને વેપારીઓ ભાઈઓને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરેલ છે કે ભાઈ કોઈ પાસે આવો વાસી અખાદ્ય પદાર્થ કે ખોરાક હોય તો અમોને જાણ કરવી, તો અમારો સ્ટાફ તથા નગરપાલિકાનું વાહન તમારે ત્યાંથી આવો માલ લઈ જશે અને અમારી રીતે અમારી ઘનકચરાની સાઇટ ઉપર ખાડો કાઢી અને એનો નિકાલ કરવામાં આવશે, જેનો એ ઘણા ખરા વેપારીઓ તરફથી સારો રિસ્પોન્સ પણ આપેલ છે અને આવી રીતે ફોન આવે તો અમારો સ્ટાફ જઈ અને લઈ આવેલ છે। આમ છતાં અમોએ એક ટીમ બનાવી દરેક વેપારીની યાદી બનાવેલ છે, તેઓના સ્થળ ઉપર જઈ મોબાઈલ ઉપરથી કોલ કરી અને દુકાને બોલાવી, દુકાનો ખોલાવડાવી અને માલ જે ન વાપરી શકાય તેવો હોય તેનો અમોએ નાશ કરેલ છે। છેલ્લા 2 દિવસમાં ગઈકાલે અંદાજે 100 થી 125 કિલો અને આજે સવારથી બપોર સુધીમાં અંદાજે 300 કિલો જેવો માલ અખાદ્યનો અમોએ જપ્ત કરેલ છે।